हेलो स्टूडेंट्स, आज आप बात करसु क्लास 12 एनसीईआरटी चैप्टर नंबर 3 ની અંદર આપણો છેલ્લા બે ઉદાહરણ ઉદાહરણ નંબર 3.9 અને ઉદાહરણ નંબર 3.10. ઉદાહરણ નંબર 3.9 ની અંદર આપણો દાખલો હશે મીટર બ્રિજ નો અને ઉદાહરણ નંબર 3.10 માં દાખલો હશે પોટેન્શિયોમીટર નો. બરાબર, તમારી બુક માં મીટર બ્રિજ ની ફિગર દાખલામાં દોરીને આપેલી હતી, પણ આપણે ફેર બુક માં ખાસ દોરવાની. બરાબર, પછી એકવાર તમને આવડી જાય, સમજાઈ જાય, લખતા આવડી જાય, પછી તમે લોકો એક્ઝામ માં નહીં દોરો તો ચાલશે. રેડી? અને એક્ઝામ માં દોર્યું હોય તો પછી આખી ફિગર ના દોરો તો કઈ નહીં, રેન્ડમલી જેટલું જરૂરી છે એટલું દોર નાખવાનું. રેડી? તો આજે સૂચના જે સમજાઈ ગઈ. હવે આપણે દાખલો ચાલુ કરી તો તમે રકમ જોતા જાજો સ્ક્રીન ઉપર તમારી બુક માં. બરાબર, અને બોર્ડ માં લખું છું ભાઈ, અહીંયા તમે બે ભાગમાં રકમ આપી છે. પેલા તમને શું કીધું છે ભાઈ, સાંભળો. જો ભાઈ, મીટર બ્રિજ માં તમને ખબર જ છે કે અહીંયા શું હોય, આર હોય, અહીંયા શું હોય, એસ હોય. આ કેવો હોય, યાદ છે? અજ્ઞાત હોય. ના, કેવો હોય? સ્ટાન્ડર્ડ રજીસ્ટર હોય. યાદ છે? અવરોધ હોય. તો આવી પરિસ્થિતિમાં તમને આપ્યું છે ભાઈ કે આ જે તટસ્થ બિંદુ છે, યાદ છે આપણે જોકી પિન ને ફેરવતા? બરાબર, ગેલેનો મીટર રાખી, બરાબર, જોકી પિન ને ફેરવતા. બરાબર છે? તો તમને કીધું છે ભાઈ કે તમને અહીંયા આપણને શું મળતું હતું, યાદ હોય તો એલ, અને અહીંયા શું મળતું હતું, 100 માઇનસ. શું કામ બોલો જોઈ? કારણ કે આ જે વાયર હોય કેટલો હોય, 100 સેમી નો હોય, એટલે આ 20 હોય, રાખેલા થાય 80 થાય. બરાબર, તો અહીંયા હું લખું છું ભાઈ પાર્ટ 1 જોતા જાજો ભાઈ. એટલે કે પેલા આપણે પાર્ટ 1 સોલ્વ કરશું. બરાબર ને? અને પછી પાર્ટ 2, એટલે તમને વાંચવાની મજા આવે. બરાબર, ચલો આમાં તમને સામે કીધું છે ભાઈ કે એલ છે એ કેટલા છે, 33.7 સેમી. બરાબર, 33.7 સેમી. તો મારો ભાઈ એલ આટલા હોય તો 100 માઇનસ એલ કેટલા થાય ભાઈ? ઓકે, 100 માંથી તમારે શું કરવાના, 33.7 ને બાદ કરવાના. બરાબર, તમને બાદબાકી કરશો એટલે મળશે 66.3 સેમી. આ નહીં હોય. બરાબર છે? તો બોલો, આ બાજુની લંબાઈ તમને આપી જાય 33.7, તો ઓલી બાજુની કેટલી થાય, 100 માંથી શું કરી નાખવાના બાદ? તો તમારી પાસે આ બે લંબાઈ હોય. બરાબર છે? એટલે તમને એનું સૂત્ર આવડે જ છે. બરાબર, પેલા આપણે પાર્ટ 1 સોલ્વ કરી લઈ. બરાબર, ચલો ભાઈ, એનું સૂત્ર શું થાય બોલો, આર બાય એસ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન 100 માઇનસ એલ. એકદમ ઇઝી સૂત્ર હતું. બરાબર છે? આર બાય એસ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન 100 માઇનસ એલ. અને આ તારવણી આપણે ક્યાંથી કહી રહ્યા છે, વિસ્ટન બ્રિજ ના સિદ્ધાંત ઉપરથી. બસ હવે આમાં ખાલી કિંમત મૂકવાની છે. રેડી? સો સો જોવો, આર બાય એસ ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ એલ આપણને આપી પાસે કેટલા આપી પાસે જોવો, 33.7. બરાબર છે? 33.7 ના છેદમાં 66.3. હવે ધ્યાન રાખજો ભાઈ, ભાગ નંબર 2. ભાગ નંબર 2 માં તમને શું કીધું છે ભાઈ, આગળ વાંચો જોઈ, કે હવે તમે લોકો શું કરો ભાઈ, આ એસ ની સમાંતરમાં દેખાય, આ એસ ની સમાંતરમાં. હવે ધ્યાન આપજો ભાઈ, હવે તમને આકૃતિની ખાસ જરૂર પડશે. એક 12 ઓહમ નો, ધ્યાન આપજો ભાઈ, એસ ની સમાંતરમાં તમે શું કરો છો, 12 ઓહમ નો એક અવરોધ મૂકી દેજો. હવે મારો ભાઈ સિમ્પલ વાત છે, તમે લોકો આના સમાંતરમાં 12 ઓહમ નો અવરોધ મૂકી દો. બરાબર છે? એટલે હવે ખાસ ધ્યાન રાખજો. બરાબર, આટલો જે ભાગ છે દેખાય, બરાબર, એનો આપણે સમતુલ્ય ગોતી તો કઈ રીતે ગોતાય તમને આવડે જ છે. સમાંતરમાં આપણે શું શોર્ટકટ વાપરતા, 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. તો ઓબ્વિયસ વાત છે ભાઈ, હવે જે અવરોધ હતો એ બદલી જાય. કેમ? તો કે સમાંતરમાં 12 ઓહમ મૂક્યો એટલે હવે કિંમત શું રહી હશે ભાઈ, બદલી જશે. હવે મારો ભાઈ કિંમત આ બદલી જાય તો હવે કયો જોઈએ, તમને જે આ તટસ્થ બિંદુ મળતું હતું, બરાબર, જે તટસ્થ બિંદુ ડી, હવે શું તમને એ તટસ્થ બિંદુ જે કોઈ દી 33.7 ઉપર મળે, ન મળે, તટસ્થ બિંદુનું સ્થાન, એની જગ્યા શું થશે ભાઈ, બદલી જશે. તો એ જગ્યા પણ તમને સામેથી આપી દીધી છે કે હવે તમને તટસ્થ બિંદુ મળે છે, જેને આપણે કહી દઈએ એવું હોય તો એલ ડેશ. કેટલું મળે છે જોવો, 51.9 સેમી. બરાબર છે? તો હવે 100 માઇનસ એલ ડેશ કેટલા થાય જોવો, જોઈએ જગ્યા બદલી ગઈ. બરાબર છે? તો તમને 100 માઇનસ એલ ડેશ કરશો, 100 માઇનસ 51.9. બરાબર છે? તો તમે બાદબાકી કરશો એટલે તમને મળી જશે 48.1 સેન્ટીમીટર. બરાબર છે? હવે આ રકમનું કામ પૂરું થઈ ગયું. તમારે ગોતવાનું શું છે ભાઈ, તો કે એક તો આર અને બીજો એસ, મતલબ કે આ બે ની કિંમત તમારે ગોતવાની છે. આટલી તમને હિંટ આપી છે. બરાબર, હવે આપણે શું કર્યું ભાઈ, પાર્ટ 2 ને સોલ્વ કરી, સાંભળજો. ચલો ભાઈ, પાર્ટ 2 ની અંદર પેલા આપણે શું કરવું પડે, આ જે એસ છે એ બદલી ગયો છે. બરાબર, એનો સમતુલ્ય અવરોધ ભરી લેવો પડે, જેને આપણે કહેશું ભાઈ એસ ડેશ. બરાબર, કેટલો થાય તમે જ બોલો, જે એસ ડેશ લખો, એસ ઇક્વિવેલન્ટ લખો, એસ ટોટલ જે લખવું હોય.
કેટલો થાય? તો કે બે સમાન પદે બેનો ગુણાકાર છે પણ બેનો સરવાળો. તો શું આવશે ભાઈ? 12 એને ગુણ્યા એસ ના છેદમાં 12 વત્તા એસ બરાબર. હવે શું કરશું જોવો જઈ, આપણે આ જ ટાઈપનું પાછું સૂત્ર મૂકી દેશું બરાબર, જે મીટર બ્રિજ વાળું. પણ હવે આ વખતે શું લખાય ભાઈ? આર ના છેદમાં શું લખાય? એસ ડેશ બરાબર છે. જોવો જોઈએ આર ના છેદમાં હવે શું લખાય? આનો સમતુલ્ય છે એને આપણે શું નામ આપ્યું ભાઈ? એસ ડેશ બરાબર. તો એસ ડેશ લખાય ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ વાસ્તુ તો લાગશે ને ભાઈ. આપણે હવે લંબાઈ શું થઈ ગઈ? બદલી ગઈ. એટલે તમારે શું લખવું પડે ભાઈ? એલ ડેશ દેખાય, એલ ડેશ ના છેદમાં 100 માઇનસ એલ ડેશ, એલ ડેશ ના છેદમાં 100 માઇનસ એલ ડેશ રેડી ઇઝ ઇક્વલ ટુ. ચલો ભાઈ એલ ડેશ કેટલા છે જોવો, 51.9 દેખાય, 51.9 ના છેદમાં 100 માઇનસ એલ ડેશ કેટલા છે જોવો, 48.1 રેડી. એટલે આપણે કાંઈ નથી કહ્યું ભાઈ, આ સૂત્ર જે મીટર બ્રિજનું છે જૂનું જાણીતું, એ આપણે બે વાર એટલે કહ્યું. અને અહીંયા શું હતા? એસ એમને હતા અને બીજી વાર એસ સાથે શું થઈ ગયો? 12 છે એ સમાંતરમાં આવી ગયો એટલે એસ ડેશ શું થઈ ગયા છે? આ વખતે બદલી જશે બસ. એ એસ ડેશ ને આપણે શું કહી જોવો છે? કિંમત મૂકી દઈ આર ના છેદમાં. ચલો એસ ડેશ ની કિંમત મૂકો દઈ શું થાય? 12 ગુણ્યા એસ દેખાય, અહીંયાથી કિંમત મૂકી જાય બરાબર. એસ ડેશ ની કેટલો થશે ભાઈ? 12 વત્તા એસ ઇઝ ઇક્વલ ટુ આને એસ ઇકી જ રાખો. શું આવશે? 51.9 ના છેદમાં 48.1 રેડી ભાઈ. ચલો હવે શું થશે જોવો જોઈએ, છેદનો છેદ ક્યાં આવે છે? અંશમાં. શું થાય જોવો જોઈએ? આર ના છેદમાં 12 ગુણ્યા એસ ઇન્ટુ, ચલો આ ઉપર આવી ગયું, 12 વત્તા એસ ઇઝ ઇક્વલ ટુ 51.9 ના છેદમાં 48.1. ચલો ભાઈ હવે જોજો આપણે શું કરી દઈએ, આ એસ છે એસ એને એમ રાખી બરાબર. આ 12 ક્યાં જવા દઈ? ઉપર રેડી. શું થશે જોવો જોઈએ? આર બાય એસ બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 51.9 ના છેદમાં 48.1 બરાબર. એને ગુણ્યા શું કીધું મેં તમને? એસ એમ એમ રાખ્યો, 12 ક્યાં જવા દો? ઉપર. અને આ ક્યાં આવવા દો? નીચે. 12 ક્યાં આવી ગયા? ઉપર. અને આ સ્ટેપ ક્યાં આવી જાય? નીચે. જોવો જોઈએ 12 વત્તા એસ. આવું શું કામ કહ્યું તમે સમજી ગઈ? તો ભાઈ હવે સમીકરણ એક ઉપરથી જોવો જોઈએ, સમીકરણ એક ઉપરથી હું આ સ્ટેપ લખી શકું કે નહીં બરાબર છે? 33.7 દેખાય ના છેદમાં 66.3 ઇઝ ઇક્વલ ટુ 51.9 ઇન્ટુ 48.1 એને ગુણ્યા 12 ના છેદમાં 12 વત્તા એસ. ચલો ભાઈ આનું સદરૂપ આપણે આપી દીધું, ધ્યાન આપજો બરાબર છે. આ 48.1 ક્યાં જાય? ઉપર ગુણાકારમાં જાય. અને 51.9 ક્યાં આવી જાય ભાઈ? ભાગાકારમાં આવે. અને આ જે 12 છે દેખાય 12, એ ક્યાં આવશે? ભાગાકારમાં. એટલું હું ડાયરેક્ટ કરું છું બરાબર. 33.7 એને ગુણ્યા શું આવશે? 48.1 બરાબર એને ભાગ્યા આવશે 66.3, એને ભાગ્યા તમે કરશો 51.9, એને ભાગ્યા તમે કરશો ભાઈ 12, તમને મળશે 0.039 રેડી. અહીંયા તમને મળશે ભાઈ 0.039 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું હશે જોવો જોઈએ, 1/12 S રેડી. 1/12 શું થશે ભાઈ? 12/S બસ. હવે નેક્સ્ટ સ્ટેપ, ચલો ભાઈ આને ઉપર લઈ લો, 12+S અને આ ક્યાં આવશે ભાઈ? નીચે 1/0.039. ચલો ભાઈ 1/0.039 કરો, શું થશે? 1/0.039 તમને મળશે 25.64 રેડી. અને છેલ્લું સ્ટેપ છે ભાઈ, આ 25.64 માંથી શું કરવાના? 12 બાદ કરી નાખવાના બરાબર છે. તમને મળશે 13.64 ઓહમ બરાબર. આ મળી ગયો તમને એસ. બુકમાં જોઈ લેજો, તમને 13.5 સમથિંગ આપ્યું હશે રેડી. હવે આપણે આર ગોતવાનો છે, આર બરાબર. અને આપણે શેનો ઉપયોગ કરશું ભાઈ? સમીકરણ એકનો. ચલો ભાઈ સમીકરણ એક ઉપરથી આપણી પાસે છે જ ને, આર બાય એસ ઇઝ ઇક્વલ ટુ 33.7 ના છેદમાં 66.3 બરાબર છે. ચલો આપણને એસ કેટલા મળ્યા જોવો, 13.64 અહીંયા 13.64 મૂકી સામે જવા દેવાના. 33.7 છેદમાં 66.3 એને ગુણ્યા 13.64. ચલો ભાઈ આ કિંમત મૂકો એટલે આન્સર બરાબર છે. શું હશે જોવો જોઈએ? 33.7 એને ગુણ્યા 13.64 એને ભાગ્યા 66.3 તમને મળશે 6.93
રેડી બુક માં તમે જોશો તો 6.86 જેવું એવું કાપ્યું છે, એટલે રાઉન્ડ ઓફ તમે કરશો એટલે 6.9 જેવું થઈ જશે, બરાબર ને? 6.9 જેવું આ સાદરૂપ જે તમે તમારી રીતે આપો, બરાબર છે? થોડુંક તોય ચાલે, એવું કઈ ફરજિયાત આ ટેકનિક થી કરવું, તમને મેઇન વસ્તુ થી સમજાવી દઈ, બરાબર? હવે આપણે આગળ વધી ઉદાહરણ નંબર 3.10 કરો. ઉદાહરણ નંબર 3.10 ની વાત કરી તો આમાં તમને પોટેન્શિયોમીટર ની એક સિમ્પલ ફિગર દોરેલી આપેલી જ છે, જેમાં અહીંયા એક બેટરી માંથી વી વોલ્ટ આવે છે. હવે વી વોલ્ટ આવે ઓબ્વિયસલી શું થાય, અહીંયાથી કુલ પ્રવાહ આવી પસાર થાય કે નહીં? જો કુલ પ્રવાહ આવી પસાર થાય અને અહીંયા શું આપ્યું છે તમને ભાઈ, એક નામ આપેલું છે એ બી અને સી, અને આ તમને પોટેન્શિયોમીટર નો તાર આપ્યો છે. સાંભળજો ભાઈ, પોટેન્શિયોમીટર ના આખે આખા તારનો અવરોધ આર ઝીરો છે, અથવા આર નોડ કયો જે કયું હોય, બરાબર છે? આર નોડ આપ્યું છે, બરાબર. અને તમને સામી થી કીધું છે ભાઈ કે આ જે જોકી પિન છે એ એક્ઝેક્ટ આ તાર ની વચ્ચે ઉભી રહે છે. સાંભળજો ભાઈ, આ જોકી પિન જે તાર ની એક્ઝેક્ટ વચ્ચે ઉભી રહે છે. તો કોમન સેન્સ ની વાત છે કે તાર નો જે અવરોધ છે ભાઈ, આ બાજુ કેટલો હોય આર ઝીરો બાય ટુ, અને આ બાજુ કેટલો હોય આર ઝીરો બાય ટુ, બે નો સરવાળો કરો એટલે આર ઝીરો થઈ જાય, જોવો જોઈએ, બરાબર છે? અને અહીંયા એક અવરોધ તમને આપ્યો છે એ લોકોએ આર, બરાબર છે? હવે તમારે લોકોએ શું કરવાનું છે ભાઈ, આ આર ના સમતુલ્યમાં, સાંભળજો ભાઈ, આર ના સમતુલ્યમાં તમારે વોલ્ટેજ ગોતવાના છે. સાંભળજો, એને આપણે વી ઓફ આર કહી દઈએ તોય ચાલે, અને મેં તમને સલાહ આપી દીધી કામ આવશે ભાઈ કે સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય, સરખા હોય, બરાબર છે? એનો મતલબ એટલું તમે સમજી ગઈ છો ભાઈ કે જે વોલ્ટેજ એબી માં હશે, બરાબર, અહીંયા તમે એ કયો તો આ જો આખો તાર જ છે તો આ બધું શું થાય, એ જ થાય. અહીંયાથી તમે આમ કયો તો આ બધું શું થાય ભાઈ, બી જ થાય, રાઈટ? તો તમે વી ઓફ એબી કયો, દેખાય ભાઈ? તમે વી ઓફ આર કયો, જે કયો એ તમારે એ ગોતવાનું છે. અને એટલું તમે કહી દઉં ભાઈ કે બુક પ્રમાણે આટલો જતો હોય છે, બરાબર છે? તો તમારે એના જે સ્ટેપ્સ છે એ તમારે ફિક્સ જ ફોલો કરવાના છે. એક એક સ્ટેપ તમને શાંતિથી સમજાઈ જશે, પણ આની પ્રેક્ટિસ વધારે કરવી પડશે, બરાબર? થોડુંક વિચિત્ર ઉદાહરણ છે, તો ખાસ ધ્યાન આપજો ભાઈ. તમારે કરવાનું શું છે, આના સમાંતરમાં વોલ્ટેજ ગોતવા છે. પેલા આપણે આખી સર્કિટ સમજી લઈ, આખો તાર છે અવરોધ કેટલો આપ્યો છે, આર ઝીરો, આ જોકી પિન ક્યાં છે, એક્ઝેક્ટ વચ્ચે છે, આ ભાગ કેટલો થાય આર ઝીરો બાય ટુ, આ ભાગ કેટલો થાય આર ઝીરો બાય ટુ, અને ચોખ્ખું દેખાય છે ભાઈ આ આર ઝીરો બાય ટુ જે ભાગ છે એની સાથે આ આર છે કેવો છે ભાઈ, સમાંતરમાં છે. તો આનું સોલ્યુશન કેમ કરાય, કયો છે, બે નો ગુણાકાર, બે નો ગુણાકાર છેદમાં બે નો સરવાળો. તો આનો જે જવાબ મળે ભાઈ એની સાથે આ આર ઝીરો બાય ટુ, આ દેખાય આર ઝીરો બાય ટુ, એ પાછો કેવો થઈ જાય, શ્રેણીમાં થઈ જાય, બરાબર છે? અને આમથી પાછો કરંટ શું થઈ જાય, નીકળીને હોયો જાય, ખ્યાલ આવી ગયો? તો આટલું તમને આવડવું જોઈએ. હવે આપણે વી ઓફ એ બી ગોતવાના છે, એના માટે આપણે ક્યાંથી આગળ વધી એ જોતા જાજો, બરાબર છે? સૌથી પહેલા તમારે શું કરવાનું છે ભાઈ, તમારે ગોતવાનું છે એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ, દેખાય? આપણે લખી જ નાખી એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ. એ પેલા આપણે અહીંયા ઉપર લખી નાખી ભાઈ, એટલે તમારે શું છે યાદ ન રાખવું, બરાબર? આર ઝીરો બાય ટુ અને આર કેવા છે ભાઈ, બંને સમાંતરમાં છે. શેની વાત ચાલે છે, ધ્યાન આપજો, આ આર ઝીરો બાય ટુ અને આ આર ની આની વાળી પછી આવશે, બરાબર? એટલે હવે આપણે શું કરીએ, આ એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતી, જેને આપણે નામ આપશું ભાઈ આર ઓફ એ બી, એટલે કન્ફ્યુઝન ના થાય, બરાબર છે? જોતા જજો ભાઈ, શું આવશે, બે નો ગુણાકાર દેખાય, આર ગુણ્યા આર ઝીરો બાય ટુ છેદમાં બે નો સરવાળો, શું આવશે ભાઈ, આર વત્તા આર ઝીરો બાય ટુ. ચલો ભાઈ, સાદુરૂપ આપવાનું છે, ધ્યાન આપજો, આર ઇન્ટુ આર ઝીરો બાય ટુ એઝ ઇટ ઇઝ, ચલો આનો લસા લ્યો ને શું થાય, બે ગુણ્યા આર, બે આર વત્તા આર ઝીરો ના છેદમાં બે. ચલો ભાઈ, છેલ્લું સ્ટેપ છે, શું હશે જો આર ઓફ એ બી બરાબર, આ બે બે શું થઈ ગયા ભાઈ, જોવા જઈએ ઉડી ગયા, શું હશે પાછળ, આર ઇન્ટુ આર નોટ અથવા આર ઝીરો ના છેદમાં ટુ આર વત્તા આર ઝીરો. ચલો આટલું ખબર પડી ગઈ, હજી એક વાર રિપીટ કરું છું, આ બે વચ્ચે આપણે શું કહીએ તો ભાઈ સમતુલ્ય અવરોધ ગોઠવો છે, કોની, એ અને બી ની વચ્ચે, આ બે સમાંતરમાં છે, એટલે શું થાય, બે નો ગુણાકાર છે નો બે નો સરવાળો, પેલું સ્ટેપ આ યાદ રહી ગયું, બરાબર? આર ઓફ એ બી આપણે ગોતી લેવાનો, શું કામ, એ તમને ખબર પડી ગઈ છે, આપણે વી ઓફ એ બી ગોતવા છે. ઓહોમ નો નિયમ બોલો છે, વી બરાબર શું થાય, આઈ ઇન્ટુ આર. તમને કે સ્ટેપ નો રહસ્ય અથવા તો એની જે લોજિક છે આપું છું કે આવું શું કામ આપણે કરી દઈએ, બરાબર? તો વી ઓફ એ બી આપણે ગોતવાના છે, બુક પ્રમાણે રકમમાં કીધું છે. તો ઓહોમ નો નિયમ શું થાય, વી બરાબર આઈ ઇન્ટુ આર. હવે આપણને જોવો છે આર ઓફ એ બી મળી ગયા કે નહીં, તો ચાલો આ એટેન્શન ગયું. હવે આપણે ગોતવાનું શું રહ્યું મારો ભાઈ, આઈ. હવે તમે જ જોવો જોઈએ ભાઈ, આઈ તમને ક્યારે મળે, તમારી પાસે કુલ વી છે, કુલ વી છે,
તમારી પાસે કુલ આર આવી જાય તો તમને આઈ મળી જાય. તમારી પાસે જે હમણાં આર હોય તો એ આપણે આટલા ભાગનો હોય તો દેખાય. હવે કુલ આર કઈ રીતે ગોતાય જોતા જાય. અહીંયા લખશો આપણે કુલ ઓરોલ આર. આપણો આરોપ ટી કયો ભાઈ ચાલે? ભાઈ સાંભળજો, આરોપ ટી કયો? તમે લોકો આરોપ એસી કયો? ચલો આપણે આરોપ ટી ઇઝ ઇક્વલ ટુ શું લખી નાખે? આરોપ એસી. તમને વાંચવાની મજા આવશે. બરાબર થઈ ગયો ને? કુલ ઓવરઓલ આરોપ એસી કેટલો થાય? તો આરોપ એ બી જે આપણે હમણાં ગોઈતો વત્તા આરોપ બી સી. રેડી? આરોપ એ બી વત્તા આરોપ બી સી બરાબર છે. હવે આ તમને સમજી ગયો ભાઈ આખી આખી સર્કિટનો કુલ અવરોધ બરાબર છે. આ બે સમાંતરમાં એની સાથે આ શું છે ભાઈ શ્રેણીમાં. ચલો ભાઈ આરોપ એ બી કેટલા છે જોવો જોઈએ. આર ઇન્ટુ આર ઝીરો, આર ઇન્ટુ આર ઝીરો ના છેદમાં ટુ આર વત્તા આર ઝીરો બરાબર છે. વત્તા ચલો ભાઈ આરોપ બી સી કેટલા દેખાય છે જોવો જોઈએ. આરોપ બી સી જોઈએ લખવા છે આર ઝીરો બાય ટુ. રેડી? આર ઝીરો બાય ટુ. ચલો ભાઈ હવે આનું તમારે સાદુરૂપ આપવાનું છે નિરાતે બરાબર છે. સાદુરૂપ આપવાનું છે. ચલો બગડો ક્યાં ગુણાશે સામે? શું આવશે જોવો જોઈએ? ટુ આર ઇન્ટુ આર ઝીરો વત્તા. હવે ઉતાવળ ના કરતા ભાઈ બરાબર, જેનું ગણિત કાચ્યું હોય આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. બે સાથે ગુણાકાર થશે. આર ઝીરો ઇન્ટુ ટુ આર શું થાય? ટુ આર ઇન્ટુ આર ઝીરો વત્તા આર ઝીરો ગુણ્યા આર ઝીરો કેટલા થાય ભાઈ? આર ઝીરો નો સ્ક્વેર ના છેદમાં ના છેદમાં આ બેનો શું થશે ભાઈ ગુણાકાર? શું આવશે? ટુ ઇન્ટુ ટુ આર પ્લસ આર નોટ. હજી એક વાર રિપીટ કરું છું, જોતા જજો ભાઈ. બગડાને આની સાથે ગુણાકાર કર્યો વત્તા આનો ગુણાકાર આની સાથે દેખાય. ટુ આર ઇન્ટુ આર નોટ વત્તા આર નોટ ઇન્ટુ આર નોટ કેટલા થાય? આર નોટ સ્ક્વેર છેદમાં બેનો શું થાય ગુણાકાર. આ તમને શું મળી ગયું ભાઈ? આર ઓફ ટી બરાબર છે. હવે આને આપણે સમીકરણ નંબર સોંપી દે ભાઈ એક. ચલો ભાઈ હવે તમારી પાસે ટોટલ વોલ્ટેજ છે, ટોટલ અવરોધ છે બરાબર છે. તો તમને ટોટલ કરંટ મળી જાય કે નહીં? અહીંયા આપણે શું લખશું ભાઈ? કુલ કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં આર ઓફ ટી બરાબર. અહીંયા જે તમારે ભાઈ જવાબ લઈ આવવાનો છે એ બુકમાં લખવું છે. વોલ્ટેજના રૂપમાં લઈ આવવાનો છે એટલે વોલ્ટેજ તો પિક્ચરમાં દેખાવો જ છે. બીજું કે ભાઈ આ ક્યાંથી એવું ભાઈ? ઓહમનો નિયમ, વી બરાબર આઈ આર. તો આઈ બરાબર શું થાય? વી ના છેદમાં આર. તો તમને કુલ કરંટ ક્યાં મળે? તમારી પાસે કુલ વોલ્ટેજ હોય અને તમારી પાસે કુલ અવરોધ હોય. સમજાઈ ગયું? એટલે આપણે શું કર્યું ભાઈ? આખી આખી સર્કિટનો કુલ અવરોધ હોય તો બસ જોઈ જોઈને કિંમત મૂકવાની છે. ટુ આર ઇન્ટુ આર નોટ વધતા ટુ આર ઇન્ટુ આર નોટ શું થાય? ફોર થઈ જાય. ફોર આર ઇન્ટુ આર નોટ વધતા આર નોટ સ્ક્વેર અપોન ટુ ઇન્ટુ ટુ આર પ્લસ આર નોટ. રેડી? હવે છેદમાં છેદ ક્યાં જશે ભાઈ? અંશમાં બરાબર છે. અહીંયા જોવો ને આર ટીની કિંમત મૂકી છે બરાબર આવડી આ. અને આ ટુ પ્લસ ટુ મેં કેટલા નહીં કાઢે ભાઈ? ફોર. ચલો છેદમાં છેદ ક્યાં આવશે અંશમાં? તમને આઈ કેટલા મળશે ભાઈ? વી ઇન્ટુ ટુ ઇન બ્રેકેટ ટુ આર પ્લસ આર નોટ અપોન ફોર આર ઇન્ટુ આર નોટ પ્લસ આર નોટ સ્ક્વેર. ચલો ભાઈ આ તમને શું મળી ગયો? ટોટલ કરંટ આઈ. હવે છેલ્લું સ્ટેપ છે જે આપણે ગોતવું છે. શું ગોતવું છે ભાઈ? આર ના સમાંતરમાં વોલ્ટેજ કેટલા? વી ઓફ એ બી બરાબર છે. તમારે ગોતવાના છે આર માં વોલ્ટેજ, જેને આપણે શું કહેશું ભાઈ? વી ઓફ એ બી કયો? વી ઓફ આર કયો? વી ઓફ એ બી કહેવાનો ફાયદો શું થાય? તમને યાર લખવાની મજા આવશે. વી બરાબર શું થાય ભાઈ? આઈ ઇન્ટુ આર. હવે આર કયો લેવાય? તો કે જ્યાં વોલ્ટેજ ગોતવા હોય, જ્યાં વોલ્ટેજ ગોતવા હોય, વોલ્ટેજ ક્યાં ગોતવા છે આપણે? એ અને બી ની વચ્ચે. આપણે આર કયો લેવાય? એ અને બી વાળો. હવે જો કેટલી ફાયદો થશે? આર ઓફ એ બી છે એ ક્યારે ના આપણી રાહ જોવે છે, કામ આવી ગયું. બસ આર ઓફ એ બી ની અહીંયા ઉપર નાખવાની કિંમત મૂકી દેવાની અને આઈ ની કિંમત મૂકી દેવાની. દેખાય? અહીંયાથી આઈ ની કિંમત મૂકશો, અહીંયાથી શું કરશું? આર ઓફ એ બી ની કિંમત મૂકશો. રેડી? ચલો આઈ ની કિંમત શું છે જોવો જોઈએ. ટુ ઇન્ટુ વી ઇન બ્રેકેટ ટુ આર પ્લસ આર નોટ ના છેદમાં ફોર આર ઇન્ટુ આર નોટ પ્લસ આર નોટ સ્ક્વેર એને ગુણ્યા. ચલો આરો ફેબી કેટલા છે જોવો જોઈએ? આર ઇન્ટુ આર નોટ ના છેદમાં શું આવશે? ટુ આર પ્લસ આર નોટ. ટુ આર પ્લસ આર નોટ. રેડી? શું થશે જોવો જોઈએ? વી ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ. ચલો ભાઈ તમારે બોલવાનું છે આ ટુ આર પ્લસ આર નોટ. ટુ આર પ્લસ આર નોટ સુધી ગયા, ફટ થઈ ગયા બરાબર છે. શું વધ્યું પાછળ જોવો જોઈએ? ટુ ઇન્ટુ વી ઇન્ટુ આર ઇન્ટુ આર નોટ ના છેદમાં. હવે ધ્યાન જો ભાઈ અહીંયાથી જો આર નોટ કોમન નીકળે છે દેખાય,
आर नोड ने कॉमन काट नाखी ब्रेकेट में कितना वर्ष जो होगी फोर आर देखा फोर आर अँ थी एक आर नोड वही एक आर नोड वही दो बराबर बस पूरु आ तो सूझी गया भाई सम समय कट बस छेलू स्टेप आर नोड सूझी गया भाई कट तमने मैं टू वी आर ना छेद में फोर आर बराबर वत्ता आर नोड पूरु हवे तमे बुक मान तो जोई लेजो टू वी आर अपॉन आर नोड वत्ता फोर आर बराबर जे आटलू गोतवानुं हतुं छेली वार रिपीट करूं आपकी प्रोसेस भाई सांभळजो આ બે કેવા હતા સમાંતર માં એટલે એનો આપણે પેલા અવરોધ જોઈ તો બે નો ગુણાકાર છે બે નો સરવાળો જેને આપણે કીધું આર ઓફ એ બી બરાબર પછી એની સાથે આ શું હતો શ્રેણીમાં એટલે આપણે શું કર્યો ભાઈ એનો સરવાળો કર્યો એટલે તમને શું મળી ગયો કુલ અવરોધ શું કામ ગયો ભાઈ કારણ કે આપણે કુલ પ્રવાહ ગોતો હતો કુલ પ્રવાહ શું કામ ગયો ભાઈ કારણ કે આપણે આ એ અને બી વચ્ચે વોલ્ટેજ ગોતવા હતા અહીંયા તમારે ઓહમ ના નિયમ મુજબ વી બરાબર આઈ આર માં આ આઈ ની જરૂર પડે એટલે આપણે પ્રવાહ ગોતો અને અહીંયા એ બી શું મૂક્યા કારણ કે આપણે એ ને બી વચ્ચે વોલ્ટેજ ગોતવો છે એ બી ની કિંમત ક્યાંથી મૂકી અહીંયાથી સાદરૂપ છે નહીં છે બરાબર છે કોઈ ખબર ના પડે તો ખાસ ફોન કરજો સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર